તો જોઈએ સમાચારો વિસ્તારથી. પોરબંદરમાં એનએફએસએ રાશન કાર્ડ ધારકો માટે અનાજ વિતરણ કરવાની જાહેરાત કરવામાં આવી હતી અને તારીખ 15 ઓક્ટોબરથી રાશન વિતરણ કરવામાં આવ્યું હતું, પરંતુ એનએફએસએ રાશન કાર્ડ ધારકોને ચણાનો જથ્થો હજુ સુધી ફાળવવામાં આવ્યો નથી. તારીખ 15 ઓક્ટોબરથી સસ્તા અનાજની દુકાને તહેવાર નિમિત્તે અનાજનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. પોરબંદર જિલ્લાની વાત કરીએ તો જિલ્લામાં સસ્તા અનાજની કુલ 162 દુકાનો આવેલી છે અને એનએફએસએ રાશન કાર્ડ ધારકો 80,000 છે. આ તમામ કાર્ડ ધારકોને આ વખતે ચણા આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. રૂપિયા 30ના કિલોના ભાવ લેખે ચણા આપવાની જાહેરાત થઈ હતી, પરંતુ સરકાર દ્વારા ચણાનો જથ્થો ફાળવવામાં આવ્યો ન હતો. સરકારે આ વખતે ઘઉં, ચોખા, તેલ, તુવેરદાર અને ખાંડ સહિતની ચીજો ફાળવી દેતા રાશન કાર્ડ ધારકોને અનાજ વિતરણ કરવામાં આવું થયું છે, પરંતુ ચણાનો જથ્થો ન આવતા ગ્રાહકો ધક્કા ખાઈ રહ્યા છે. આ વખતે ચણા હજી આવેલ ન હોય, પણ ઘઉં, ખાંડ, સિંગતેલ, ચોખા, નિમક, તુવેરદાર બધી વ્યવસ્થિત ટાઈમસર માલ અમને મળેલ છે અને ટાઈમસર વિતરણ મેં ચાલુ કરી દીધેલ છે. ગ્રાહકો પણ ખુશ છે, ટાઈમસર માલ બધાને મળી ગયેલ છે. પણ ચણા આ વખતે સરકારે પહેલી વખત ચાલુ કરેલ હોય જેથી કરીને ડીલેર આવવામાં વાર લાગેલ છે. ઉપરથી જાણવા મળે છે કે ચણા પણ તહેવાર પહેલાં આવી જશે અને અમે ગ્રાહકોને વિતરણ કરી આપશું. પુરવઠા અધિકારીએ જણાવ્યું હતું કે આ વખતે આ માસથી ચણા આપવાનો નિર્ણય કર્યો છે, જેથી દુકાનોમાં અગાઉનો જથ્થો ન હોવાથી ગાંધીનગરથી જથ્થો ફાળવવામાં આવશે. રાજ્યમાં આ સ્થિતિ છે. પોરબંદર જિલ્લામાં પણ ચણાનો જથ્થો તહેવાર પહેલા આવી જશે, જેથી લાભાર્થીઓને ચણાનું વિતરણ કરી દેવામાં આવશે તેવું જણાવ્યું હતું. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.